તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ ફાઇવ સ્ટાર એક્ઝામ। તો આજે આપણે જોઈશું ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટની તારીખ કઈ છે, ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, તથા શા માટે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મંગળવારે જ જાહેર થતું હોય છે, અને ધોરણ 10 અને ધોરણ 12માં ગ્રેસિંગ કેટલા માર્ક્સનું મળશે એ બી જોઈશું આજના આ વિડીયોમાં, અને પર્સન્ટેજ શું છે, પર્સન્ટાઇલ શું છે, અને એ બેનું રિલેશન શું છે, ક્યારે પર્સન્ટાઇલ વધુ આવે છે, ક્યારે પર્સન્ટાઇલ ઓછા આવે છે, એ બી આજના આ વિડીયોમાં આપણે જોઈશું। તો અત્યારથી જ આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા સાથી મિત્રો સુધી શેર કરી દેજો, કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો। પહેલાં જોઈએ આપણે ધોરણ 10 અને ધોરણ 12ની રિઝલ્ટની તારીખ અંગે ન્યૂઝ શું છે। તો SSC રિઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી। બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આ વખતે અંદાજિત 12 લાખ જેટલા ધોરણ 10માં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યા છે, જ્યારે સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે ધોરણ 10 રિઝલ્ટ શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે, ત્યારે ચાલુ માસના છેલ્લા વીકમાં ધોરણ 10નું અને જૂન માસના પ્રથમ વીકમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12 પરીક્ષામાંથી ધોરણ 12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે હવે માત્ર ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જ પરિણામ પ્રસિદ્ધ કરવાનું બાકી છે, જોકે સામાન્ય પ્રવાહમાં અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહીં હોવાથી કામગીરી વિલંબ થવા પામેલ છે, પરંતુ હાલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં રેન્ડમની પરિણામ ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। ગુજરાત બોર્ડનું 2020, 2021, 2022, 2023 એ તમામ રિઝલ્ટને જોઈએ તો દર વખતે રિઝલ્ટ મંગળવારે જાહેર થતું હોય છે, તો આપણે એવો અનુમાન લગાવી શકીએ કે 23 મે 2023ના રોજ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવી શકે છે, અને એના 7 દિવસ પછી 30 મે 2023ના રોજ ધોરણ 10નું રિઝલ્ટ આવી શકે છે। ઉલ્લેખનીય છે કે આ ઓફિશિયલ તારીખ નથી, ઓફિશિયલ નોટિફિકેશન ટૂંક જ સમયમાં ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gacb.org પરથી તમે મેળવી શકશો। હવે જોઈએ કે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ દર વખતે મંગળવારે શા માટે જાહેર કરવામાં આવે છે। તો ગુજરાતની સંસ્કૃતિ અનુસાર મંગળવારને શુભ માનવામાં આવે છે, એટલા માટે ગુજરાત બોર્ડ દર વખતે મંગળવારે જ પરિણામ જાહેર કરતું હોય છે સામાન્ય રીતે। નેક્સ્ટ ટોપિક છે કે ધોરણ 10 અને 12માં ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે, એ પહેલાં આપણે જોઈએ કે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ શું છે। તો પર્સન્ટેજ એટલે ટકા, પર્સન્ટેજ એટલે ધારો કે તમારે 100માંથી 70 માર્ક્સ આવ્યા છે તો એને તમે 70% કહી શકો, એટલે કે પર્સન્ટેજ એટલે 100માંથી મેળવેલ ગુણ। જ્યારે પર્સન્ટાઇલ શું છે, તો પર્સન્ટાઇલ ધારો કે તમારે 97% આવ્યા હોય, એનો અર્થ એવો કે 3% વિદ્યાર્થીઓ તમારા કરતાં આગળ છે એમ કહી શકાય। પર્સન્ટેજ અને પર્સન્ટાઇલનો કોઈ પણ રિલેશન નથી, પરંતુ જ્યારે બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવે છે, અરે પર્સન્ટેજ ક્યારે, પર્સન્ટાઇલ ક્યારે વધે છે ને ક્યારે ઘટે છે, જેમ બોર્ડની એક્ઝામમાં ઓછા લોકો પાસ થાય
એમ ગ્રેસ વધુ મળે અને રિઝલ્ટ ડાઉન થાય, રિઝલ્ટ ડાઉન થાય તો પર્સન્ટાઇલની સંખ્યા વધે, અને જો રિઝલ્ટ સારું આવે તો વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થાય અને ગ્રેસ ઓછું મળે અને પર્સન્ટાઇલ પણ ઘટે. હવે તમે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ કઈ રીતે જોશો? તો સૌ પ્રથમ તમારે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gsab.org ઓપન કરવાની રહેશે. ત્યારબાદ હોમ પેજ પર જીએસસીબી ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 ધોરણ 10 અને 12 પર ક્લિક કરવાનું રહેશે. રિઝલ્ટ ચેક કરવા માટે તમારો પરીક્ષાનો સીટ નંબર એડ કરવાનો રહેશે. દાખલા તરીકે C 60 85 286 એવી રીતે. ત્યારબાદ તમારે એન્ટર આપશો તો તમારું રિઝલ્ટ મળી જશે. અથવા તો હમણાં પરિપત્ર જાહેર થશે ટૂંક સમયમાં, એમાં ગુજરાત જીએસસીબી બોર્ડ તમને એક વોટ્સઅપ નંબર આપશે. એ વોટ્સઅપ નંબર પર તમે સીટ નંબર આપશો તો ત્યાંથી બી તમે તમારું રિઝલ્ટ મેળવી શકશો. હવે તમારો મેઇન પ્રશ્ન છે કે ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12 રિઝલ્ટ ક્યારે અને કોણ જાહેર કરશે? તો કોણ જાહેર કરશે એની બે શક્યતા છે. એક તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ઓફિશિયલ વેબસાઇટ gsab.org દ્વારા પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવશે. અને બીજી શક્યતા છે કે ગુજરાતના શિક્ષણમંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ થી પણ તેઓ ધોરણ 10 અને ધોરણ 12 રિઝલ્ટ જાહેર કરી શકે છે, રિઝલ્ટની તારીખ જાહેર કરી શકે છે. પરંપરા અનુસાર સામાન્ય રીતે મંગળવારે રિઝલ્ટ જાહેર થતું હોય છે. તો એ અનુસંધાને જોઈએ તો 23 મે 2023 રોજ સામાન્ય પ્રવાહ ધોરણ 12 રિઝલ્ટ જાહેર થઈ શકે છે અને 7 દિવસ પછી બી મંગળવાર છે. 30 મે 2023 રોજ મંગળવાર છે તો ધોરણ 10 ત્યારે રિઝલ્ટ જાહેર થઈ શકે છે.